નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટની સાથે હું છું નતાશા. આજે આપણે વાત કરવી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે. તારીખ 18મી જૂનથી 4 દિવસ માટે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે સતત 4 દિવસ માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે યોગગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં અમદાવાદના વિવિધ 5 ગ્રાઉન્ડમાં 5 લાખથી વધુ નાગરિક યોગ કરી રહ્યા છે. જ્યારે 21મી જૂને જીએમડીસીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ ઓપી કોહલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મુખ્ય ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાનના અનુરોધને પગલે જ યુનાઇટેડ નેશન્સ સંસ્થાએ દર વર્ષે 21 જૂન તારીખને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે વર્લ્ડ યોગા ડે કાં તો ઇન્ટરનેશનલ ડે યોગા ડે તરીકે ઘોષિત કર્યો છે. મોદીએ કહ્યું કે દુનિયામાં અનેક પ્રકારના વિશ્વ દિવસ ઉજવાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ વ્યાપક રીતે ઉજવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ ઉજવાતો રહેશે. યોગ લોકોને શિસ્તબદ્ધ જીવન જીવતા શીખવતી આદર્શ પદ્ધતિ છે. વધુમાં તેમણે જણાવ્યું કે યોગ તમામ માટે છે, એ અમીર કે ગરીબ વચ્ચે ભેદભાવ રાખતો નથી. યોગ એટલે ઝીરો બજેટ વાળો હેલ્થ વીમો. યોગ છે સફળ જીવનનું રહસ્ય. અમદાવાદ બન્યું યોગમય, દેશવાસીઓ બન્યા યોગ માટે સજ્જ. શિસ્તબદ્ધ જીવન જીવવાની આદર્શ પદ્ધતિ યોગ એટલે ઝીરો બજેટનો વીમો. બાબા રામદેવે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસે એક સાથે 200 દેશોમાં ઉજવણી થશે. ભારતમાં 600 જિલ્લા, 5000થી વધુ તાલુકાઓ અને 1 લાખ જેટલા મોટા ગામો યોગમાં સામેલ થશે. તારીખ 18મી જૂનના રોજ મંત્રીમંડળના મંત્રીઓ સવારે 5 થી 7:30 વાગ્યા સુધી બાબા રામદેવજીની ઉપસ્થિતિમાં યોગનો પ્રારંભ કર્યો, જેમાં રાજ્યકક્ષાના મંત્રી વલ્લભ કાકડિયા પણ હાજર રહ્યા. ત્યારબાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે 21મીએ યોગ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડના 3 મેદાનમાં યોગ થશે. તો જીએમડીસીના 3 ગ્રાઉન્ડ ઉપરાંત દાદા સાહેબના પગલા પાસેનું યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ, યુનિવર્સિટી હોસ્ટેલ, કેમ્પસ નવરંગપુરા એમ 5 જગ્યાએ કાર્યક્રમો યોજાશે. નાગરિકોની સરળતા માટે ગેટની સંખ્યામાં પણ વધારો કરાયો છે. તો આ ઉપરાંત LED સ્ક્રીન, દરેક ગેટ ઉપર હેલ્પ ડેસ્ક, મોબાઈલ ટોયલેટ, પાણીના કાઉન્ટર, સ્ટેન્ડ બાય મેડિકલ ટીમ તથા એમ્બ્યુલન્સ વાન, ક્રેઇન, ડસ્ટબિન અને ફાયર ફાઈટર તૈનાત રાખવામાં આવ્યા છે. ઇમરજન્સી સમયે સારવાર માટે સાલ સ્ટર્લિંગ, સંજીવની, મે ફ્લાવર, VS અને 16 સિવિલ હોસ્પિટલોને પણ સૂચિત કરવામાં આવ્યા છે. વિશ્વ યોગ દિવસની 200 દેશોમાં થશે ઉજવણી. ભારતના 600 જિલ્લા થશે યોગમાં લીન. પોલીસ બંદોબસ્ત ઉપરાંત અનેક સુવિધાઓથી સજ્જ. મોબાઈલ ટોયલેટ, મેડિકલ ટીમ તથા એમ્બ્યુલન્સની સુવિધા. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે,
જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવિદાનું મૂળરૂપ છે. એક આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ પણ છે. યોગ એ કસરત નહીં, પરંતુ આપણામાં અને વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાના પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ. આવો યોગ અપનાવવા તરફ કાર્ય કરીએ. યોગ એ કસરત નહીં, પરંતુ એકાત્મતાની શોધ. યોગથી જીવનશૈલીમાં ફેરફાર કરી શકાય. યોગ અભ્યાસને આગળ લાવવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક પ્રયાસ કરાઈ રહ્યા છે, ત્યારે આ પગલે આવનારા સમયમાં યોગ દ્વારા ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળી રહ્યું છે. યોગ વિદ્યા વિશે વાત કરીએ તો યોગ વિદ્યા એ શરીરને આત્મા સાથે એક તાલ કરી જોડતી મહર્ષિ પતંજલિની વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. ભૌતિકતાની દોડમાં આ વિદ્યા તથા સ્વાસ્થ્યપૂર્ણ જીવન પદ્ધતિનું મહત્વ વિસરાઈ જવાયું હતું. આવા કપરા કાળમાં આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના અધિવેશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી એને ઉમળકાભેર આવકાર મળ્યો. આ આવકારમાં જ યોગ વિદ્યાના મહાત્મ્યનું ઇંગિત છે. ભૌતિકતાની દોડમાં યોગ અત્યંત મહત્વપૂર્ણ. યોગ વિદ્યા એ શરીરને આત્મા સાથેનું જોડાણ છે. યોગ એ મહર્ષિ પતંજલિની વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ. સમગ્ર ભારતમાં પણ યોગ પ્રક્રિયાઓનો વ્યાપક સ્વીકાર થઈ રહ્યો છે. શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પણ સુયોગ્ય ફેરફાર સાથે યોગને યશોચિત સ્થાન અપાયું છે, જેથી વિદ્યાર્થી અવસ્થાથી જ યોગ વ્યક્તિની દિનચર્યાનો એક ભાગ બને. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કહ્યું કે મને શ્રદ્ધા છે કે યોગ દિન આપણને આપણી પ્રાચીન સંપદા સાથે પુનઃ જોડીને યુવા વર્ગને યોગાભિમુખ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્યથી લઈને યમ નિયમના પાલન દ્વારા ચારિત્ર્ય તથા વ્યક્તિત્વ ઘડતર માટે યોગાભ્યાસ એક સબળ માધ્યમ બનશે, જેના થકી આગામી સમયમાં એક સ્વસ્થ, પ્રસન્ન તથા શાંતિમય સમાજનું નિર્માણ થાય તેવી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તારીખ 21 જૂનના દિવસે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના અપૂર્વ ગૌરવ સમાન વિશ્વ યોગ દિવસની ભવ્યાતપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. તો દર વખતની જેમ આ વર્ષે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. જૂનના રોજ ઉજવાય છે વિશ્વ યોગ દિવસ.
170 દેશોના લોકો ઉજવે છે યોગ દિવસ. યોગ પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. વિશ્વભરમાં જ્યારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે યોગ અને યોગનું મહત્વ આપણા જીવનમાં શું છે તેના વિશે આજે આપણે વાત કરીશું. યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજો કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરીએ તો એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલતી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ પણ છે. તો હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવ્યું છે. ભારતના વડાપ્રધાન મોદીએ સૌ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી ત્યારે 21 જૂનનો દિવસ એ ઉત્તીર્ણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચિત કર્યું. ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરાયો હતો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતી દર્શાવી અને વર્ષ 2015થી 21 જૂને વિશ્વ યોગ તરીકે ઉજવવામાં આવ્યું છે. યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે જોડ અને બીજો છે સમાધિ. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને આપેલી એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવી જાગૃતતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ પણ કરી શકે છે. તો ચાલો આપણે યોગ દિવસને સફળ બનાવવાનો સફળ પ્રયાસ કરીએ અને યોગને આપણા જીવનમાં સ્થાન આપીએ. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. વિશ્વમાં જ્યારે યોગ દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષે 18 જૂનથી 21 જૂન સુધી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમાં ભાગ લેવા માટે બાબા રામદેવ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે અને વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તીઓ તેમાં જોડાવાની છે. યોગ દિવસની ઉજવણીમાં જોડાશે મોટી અને નામી હસ્તીઓ. વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ કેળવવાનો. યોગથી મન તંદુરસ્ત રહે છે.
બાબા રામદેવ યોગ દિવસ માટે પહોંચ્યા અમદાવાદ. યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામચીન હસ્તીઓએ સહકાર આપ્યો. વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરે છે, જેમાં અમેરિકા, ચીન, જાપાન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેન્દ્રો, યોગ સ્પર્ધાઓ અને ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે. યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ અને ધ્યાન કરતા હોય છે, તો યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે, તે મન અને શરીરને શક્તિ આપે છે, એટલું જ નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે. યોગ મનુષ્ય જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવે છે. યોગ દ્વારા મન અને શરીરને શક્તિ મળે છે. યોગ અને આયુર્વેદ શરીરને નિરોગી રાખે છે. યોગ મનુષ્ય જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવે છે. યોગ દ્વારા મન અને શરીરને શક્તિ મળે છે. યોગ અને આયુર્વેદ શરીરને નિરોગી રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બંને લગભગ એક સાથે ચાલ્યા આવે છે. આયુર્વેદ એ ભારતીય ઉપચાર પદ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે. જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવવામાં આવી છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગના ઉપચાર શરીરમાં અન્યત્ર આડઅસરનો છે, જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નિરોગી રાખવા માટે છે. તો યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ તથા સમય જતા તમારા શરીરની પ્રકૃતિ, કામનો પ્રકાર, કોઈ શારીરિક મર્યાદા હોય તો એ ઉંમર વગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરિયાત અને રૂચિ પ્રમાણેના આસનો કરી શકે છે. રાજપથ દિલ્હી ખાતે 2015માં યોજાયેલી યોગ દિવસની ઉજવણીમાં 35,984 લોકો ભાગ લીધો હતો, જે યોગના સૌથી મોટા સત્ર તરીકે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો. સાથે સાથે 84 દેશોના પ્રતિનિધિમંડળે પણ રાજપથ ખાતે એક સાથે આ દિવસની ઉજવણી કરી, તે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.
તો આ વર્ષે યોગ દિવસની 18 જૂન થી 21 જૂન સુધી ઉજવણી થવાની છે, ત્યારે બાબા રામદેવની GMDC ગ્રાઉન્ડ ખાતે બાબા રામદેવની યોગ શિબિરના પ્રથમ દિવસે 50,000થી વધુ અમદાવાદીઓ જોડાયા હતા અને આ વર્ષે યોગ દિવસમાં ઘણા બધા રેકોર્ડ પણ નોંધાવા જઈ રહ્યા છે. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાઈ પ્રથમ શિબિરમાં જોડાયા 50,000થી વધુ અમદાવાદીઓ. 21 જૂન ના રોજ 1.5 લાખ લોકો ભેગા મળીને કરશે યોગ. GMDC ગ્રાઉન્ડ ખાતે બાબા રામદેવની યોગ શિબિરના પ્રથમ દિવસે 50,000થી વધુ અમદાવાદીઓએ યોગ તથા પ્રાણાયામની તાલીમ લીધી હતી. 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં યોગાસન અને પ્રાણાયામના વિશ્વ રેકોર્ડ બનવાના છે અને વિશ્વ યોગ દિવસે 21 જૂનના રોજ 1.5 લાખ લોકો ભેગા મળીને યોગ કરશે. યોગ શિબિરના પ્રથમ દિવસે બાબા રામદેવે સતત 2 કલાક સુધી યોગાસન અને પ્રાણાયામ શીખવ્યા હતા. બાબાએ યોગ પ્રાણાયામના ફાયદા વિશે પણ માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે હવે એ દિવસ દૂર નથી કે હાફિઝ સઈદ દાઉદ ઇબ્રાહીમને મોક્ષ મળી જાય, કાશ્મીરની સમસ્યાનો જલ્દી નિરાકરણ આવશે, વિશ્વમાં અરાજકતા અને હિંસા વધી રહી છે તેને અટકાવવા અને વિશ્વને રોગમુક્ત કરવા માટે યોગથી મોટો અન્ય કોઈ માધ્યમ નથી, તેમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ પધારેલા યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું હતું. યોગ દિવસ નિમિત્તે 1 જ સ્થળે 5 લાખથી વધુ લોકો તેમજ રાજ્યભરમાં લાખોની સંખ્યામાં લોકો યોગ કરી વિશ્વ રેકોર્ડ બનાવશે. યોગ દિવસની ભવ્ય ઉજવણી અને વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે યોગ ગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં 18 થી 21 જૂન સુધી સવારે 5 થી 7:30 સુધી યોજાનાર કાર્યક્રમનો શુભારંભ થયો. અને આ સાથે જ આગળ વધતી ગઈ યોગની ગાથા. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી યોગ અને તેના લગતા ફાયદાઓની. તો દર્શક મિત્રો, આ પણ યોગા કરો, ખુશ રહો, ફિટ રહો તેવી જ અમારી મનોકામના સાથે આજે આ કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.